અને નહીં જવાનું પાછા ગામના બધા એટલો લેવાના છે રાતી વાળા એકલો તો થોડો ફેરો મારવા જવાનું છે આ તો વાત કહેવાય ખાઈ જાય તો ગામ વાળા તો હોય જાય એ વાત સાચી કરી વાળા આપડે તો ખરો ને ભાવના શરીર રહેવાનું આગું પાછું લાગે ને તો સીધી પટ્ટી મારી ઘેર ના તો હું ઘેર રહું હાલ નહી ઘેર રહેવાનું હું કઉ છું પેલા જીવણીયા બધા આગેર કરવાના છે અને દારે જીવણીયા ને છે વાત કરી પેલી શિયાળ જેવું છે વણ પહાણ અત્યારે રાત પડે એટલે કઈ આવ્યો છે કેવાનું છે અત્યારે જતા બોલાવતા છીએ છીએ બધા રહો કે દારે મોટી મોટી ફારી છે કે વાગા વાગા રાત પડે તો ઉઈ જશે બોલો લઈને બબે જો કે આગ મારવા નીકળ્યા છે અને પેલું બાબુ ને જેટલું ભાગતું હતું અત્યારે આવ્યું ને દારૂ છે તો બધોલા શેળી રે મામા મને વાઘની લાગે છે બીક લાયો છું મજબૂત ધાર્યો નો ખરું વાઘ ખરો ને કે દેતવા થી જબરજસ્ત બી વાઘી પાછો અગ્નિ પાલે એટલે કે પટ્ટી મારે એટલે હું હરગાઈ લાવ્યો પાછો તો અને કરતા ટોકર માં ભડકો કરી પણ માથા મોચેલું કર્યું તો ના આવે એટલે હું તારા મામા હું રાતે ટોકર લઈ જાય બાબુજી નું પડાઈએ તું હેન ને બધા ભેગા કરીએ પછી આ તો જો કે ઘેર હોય જાઉં છે બેબી ગોદવા લઈને આપણો બેને વાઘ ખોળવા જવાનું આજ તો પણ મારા જીવતો જવા નહીં દેવો હો ખેમલો છોમલો બે ખરા ને મને લાગે હુઈ જતા લાગે છે ઈમો ઈમો આવી જાય છે વાગતાળ નકા જાગતા હોય તો આવતો હશે કોઈ આબાનું શકે પછ બે જણા હજી સુધી તો કોઈ આવશી ગામવાળા બધા થોડી આપણા એકલો વાળા કોઈ વાઘ આપણો એકલો પારેલો નહીં ત્યાં આપણા બેના પહાડ આવશે કોઈ ચડજો સુધી વાટ જોવાની આ ઠંડી સેવી પડે છે એક બાજુ ઠંડી ની બીક એક બાજુ વાઘ ની બીક આપણા બેન ચોકી ના લી હોય એક ગુડો નો છે કઈ નહી આવ્યો ખબર ના પડે કરાતી જવાનું છે તો ભણા છત્રી ને સાચી જોવા આ તો થોડી શિયાર મારવા જવાનું છે નક્કી ના કે બે તારા મારવા જવું થી જાગતો એક વેળા ટૂંકી થાય રાત ની કોઈ દેખાય છે જોજો અરકી બધો જવાન છે કઈ કઈ હોય જવાનું અત્યાર સુધી વાઘ હું સિંહ આવે તો બીવડાય દઉં હજી ખબર નહીં આ લાગતું હોય ને શમશાન એટલે તો સીધું આમ કરીએ એટલે વાઘે પાછો પડે ને સિંહ પાછો પડે આ જૂના જમાના નો ભાલો લઈને આવે છું ડોહા વખત નો અને થી લડતા તા ને રે વાઘ આવતો ને ચિત્તો આવતો ને દીપડો આવતો પણ ઓમ કરી ને ઓમ કરી એટલે ભલભલો પાછો પડી જાય અને હંગાતી અંગારા હોય ને દેતવા લાગતી હોય એટલે ભલભલું જનાવર પાછું પડી જાય કોક લાગતું હોય એવું તો લાગે જ છે એટલે બાબુજી હું આપણા ગામવાળા ને ઊંઘી ને આપણે મળી જવાનું છે ગામ આપણું છે અને આપણે ગામ ના છીએ અને આપણા ગામ ઉપર આફત આવે એટલે લડવા આપણે જ જવું પડશે એક એક બિલ્લો કરીને તૈન તો થયા છીએ તમે બે નહીં આયા વાત સાચી છે બાબુજી કહેવાત નહીં ગૈરાજ ગાડો વાર છે આ ખેમલુ ને ખરો છોમલો બે છોકરો માવા પાછું જો બીજો વિશ્વાસ મળે ને તો કોઈ ના થાય આપડે પોતે લડવું પડશે ને આ તો કીએ ખબર પડે ભણો ખરો ને હવારો નો ધાર્યુ લઈને ફરે ભણો હવારો નો ખાયો છે કે આ તો વાઘ ને ખાય ને પૂછડો કાપી ગયા બાબુજી જો ઉપર નહીં રહેવાનું હું આવતો ને આવતો વેધી નાખું છું આ પર થી પેલી પાર ના કોઈ નહીં વેધવાનો તો જીભુ નાખવાનું છે હેડો તો ખેડો જી હેડો એટલે કોઈ વાઘ વાઘ કેવા નહીં આવે આપડે દી દેવું પડશે વાઘ પહાડ પાછું આ તને ખબર પડશે હેડ તો આ તો જીવન લેકે કાઠા થઈ તો ખબર પડી થાય આપણા કાઠા થવા છે બાબુજી વા રાખજો આવતો ને આવતો ભાલો તમે તાર નાખો ખબર હું તો કહું છું વસો ફોડી નાખો ભાડા વગર પર રાખજો અલે પુત્રો છે બોલો અલે હમણા હાલ પટી કરો શેણી છે પટી ને વેધી નાખો તમને પછી આગનો આડો પૂછડું હોય બાબુજી પછી જૂનો તમને મોટો પૂછડું હોય આ તો કૂતરાનું હતું આ નેની પૂંછડી વાળું હતું હેડજો ઘણા વર્ષે હુર ચડ્યું છે બાબુજી નું સરપંચ આ જીવણિયું છે ને હજુ છે આ તો હુઈ થયો છે બાબુજી બે ગોદડો લઈને પાછો જીવણિયો જીવણિયાનું નક્કી નહીં પાડું તો શું છે આ પાડા ને પાડા ને રાખી બેસી રહ્યો જીવણિયો આ જુજો જીવાણ જીવાણ
સરપંચ બાબુજી, હું તો પાડાની હોર રાખું છું. પાડાની હોર નહી, કાલ નું તો કીધું તું લ્યા, પેલો ને આપડે ચોકી કરવાની છે આખા ગોમ ની, પેલા બેન ની તારો હોર રાખવાની છે. બાબુજી આખા ગોમ માં ફરવાનું જ છે કે આ તો મને લાગતું નહીં. વાઘ બાર નીકળ, બાબુજી બાર નીકળ્યા છે આ ભાલો લઈને, એક ભાલો વેધી નાખું. જીવન તૈયાર, તમે ત્રણ જણા છો કે પટાઈ દો. આજ કાલ દાળા શેડી અમે બધા બધું કઈ ના જ છે, એટલે ગોમ માં વાતો છે કે ભાઈ એકલો કર્યો, અમને બોલાયા ને તું કે પાછું મારું નામ ના આવે એમ તો ફલાણા ગોમ માં ફલાણા વ્યક્તિઓ ભેગા થઈ વાઘને પકડ્યો હતો. અરે કૂતરો છે પણ કાળિયો કૂતરો છે, ગોડા બાનો ગોડા બાનો. ઓવો મેં વળી કીધું વાઘ આવ્યો ખૂબ. ના ના બાબુજી, કોઈ વાતો મને વાતો રહો તો નાકો ફિટ કરવાનો છું પાછો. પણ આ જીવણિયું આવતા ને કે બાર, આ જીવણિયું હું કરવા હેડકી લે, પછી હું કોકલે ખાઈ જાય એટલે તમારે છે કહું છે. બાબુજી જુઓ તલવાર જે હાથ પકડે, તલવાર પછી આજે તારા જેટલા હાથ ચીમ તો પછી આ પૂરે ટુસાણ બાબુજી માથો પડવાનું અને તલવાર સર હું કરી ઓમ કરી જીવણીઓ મેલશે ગમે તે હાથ પર કરવાનું છે કે આપણે શું જોવાનું આવાનું પાળો પાછો આપણી મસાલા મસાલ મારા લાંબાની સાચી અમે હેલકે મસાલો એટલે કોસુ ના મસાલ તો જોશે જ કે તમે બધા લાઈટ કરો ને મારા ના જોવા તમે પાળો હું તો કીધું જીવણીઓ ને હરો કરો છે ખુદ વાળા છે વધારે પેલો બારવટીયો જોયો જીવણીયો એકલો જોજે પાછો આવો બારવટીયો આ તને ખબર પડો જીવણીયો ખબર પડે જીવણી પાછા નહી પડવાનું સરપંચ પાછા પડીએ બીજા હા નહી હેડો બાબુજી હું પાછા પાછા આટલી ઉંમર જો આ 75 પણ જો બધા જોર રાખવી પડે વાઘ એક રસ્તા ના સરપંચ એ વાત સાચી કહું છું આ પેલી ચોકડી આવી સરપંચ તમે ભણો બે હોય ભણો જીવણી હું કઉ છું તું તારા બહાર માલ સામાન વધારે છે એટલે પેલા તું બોલ અમે ખરા ને છેલ્લે રહું તારા વાઘ આવે તરત ટોકો પાડજે જીવન એટલે સીધા ઇથી દોરીને ઓય આવીશું હાર કશો વાંધો નહીં જો ગભરાતો નહીં આ ધોકો પેલા ભૂઈ ના સી દે અને એક હાથમાં તલવાર કાઢીને તૈયાર થઈ જા કશો વાંધો નહીં અને વાઘ આવે તો પેલા સૂટો ધોકો ફગાવવાનો અને ના પોકી વળું તો જ તલવાર હું કીધું તલવાર જ કાઢવાની એ વાત બારીઓ બારીઓ ખૂબ બધી દે બધી કાઢું છું તમે જીવન કમ્પ્લેટ રહેજે પાછો આપણે સોમલાઈ કેમલાઈ જેવા બિક્કણ નહીં જીવન આપો આ તો વાઘ ને મારી નહીં દેવાનો સરપંચ વાઘ આવે આપણું નો સવાલ છે મને લાગે વાઘ હંટાઈ જ પણ હાથ પળમો પેજા તો આજે ને બહાર કાઢવો છે ઉતરાશો તારા તો રીહ જો તારા તો પેલું નહીં રેલું ઉઠાઈ જો પાછો ઉઠાઈ જો સકા મારું તો ઉઠાઈ જો તો ભણો બે એક એટલું કઉ છું જો મારવાની કોશિશ કરવાની નહીં વાઘ ને મારવો એ ગુનો છે એટલે આપણે એને પકડવાનો છે કોક કરીને હું કીધું જીવન એવો ધોકો મિલજે તે બે ફોન થઈ જાય પછી તમે આવી જાવ ભણો બે ફોન થઈ જાય પછી તમે આવી જજો પાછા આગલું અલ્યા એક વાઘ આવ્યો છે ને બચ્યું છે થી અંગાટ લાવ્યો હું તાળે ઉતરું છે ભણા કૂતરો વધારે મને લાગે છે વાઘ જોયો હોય એવું લાગતું નહીં જિંદગી માં નહીં જોયું ખુલ્લી કઈ ના જ કઉ છું
ઓયકણ વાઘ બારણ તો એના ગોમો જતો હજી ખબર નહીં તમારે સરકાર વરાગ્ય કીધું ઊંઘી ના જાય પાછો વરાગ્ય પાછો મેળો પાછો ઊંઘણ છે પાછો અરે ઊંઘણ છો હોય ઊંઘી જોય બીજા ગાતી આવું ના હીરો જીવણ પાછો જીવણિયા બધો નાખો કમ્પ્લેટ ફિટ કરવાનો છે હો સરપંચ બના એટલું આપણે શું કરવાનું છે વાઘ ને મારવાનો નહીં આપણે ગોમ ની રક્ષા કરવાની છે અને ગોમ ને વાઘ ના થી બચાવવાનો છે કોઈ ને મહિના ના કઈ ની વર રાખવાની છે કશો બાબુજી બે ફોન થાય એવું કરવાનું છે પછી તો જંગલ ખાતું બોલાવું છું હું આ વાઘ આવ્યો છે ને રખાવાનું અમારે કરવાનું અને આખું ગોમ લોક તો શિવો શાંતિજી હુઈ ગયું હા આખા ગોમ ના ચોફેર ફરી ને આવ્યો ખેમો આવી ગયો છે તા ફરગાવ્યો છે રાતી બુમો પાડી પડે પણ ત્યાં લાગે કે ના મોણો થાય છે જાગતે રહો જાગતે રહો કીધા તો ગોગરા બેસી જોઈ તમારી વાત બધી સાચી ગોમ વાળા પગાર નહીં હાલતા કાલ પેલા શેરા જોતું આજ પેલા શેરા તોડીએ ગોમો બધા મસલ લઈને વટા મારશે આજ તો કોણ વટા મારે પાછો મરત તો કોઈ નહીં પાછું બે ચાર જણા ભાર્યા બે ચાર જણા હતા ઓળખતા નહીં તમે ઓળખોણા નહીં પણ લાગ્યું જીવનીઓ ના ફરતો હોય પણ કાલ બપોરે આપણે જતા એટલે પેલી વાતો થતી હતી મત નહીં નીકળે આપણે ચકાસણી કરવા માટે ધોત્યા વાળું લાગ્યું એટલે સરપંચ ફરતા હોય ને એવું લાગ્યું એ બધા શિયાળા જેવા છે ફરતા છે અને ફરી તો બધા હંગાથી ફરી એવા છે કૂતરો નો શંખ કોઈ દાળ કાશી પોક્યો છે કદી નહીં પહોંચ્યો પણ આપણા જેવું આવી મશાલ લઈને ફરતા હતા મશાલો લઈને આપણે વાળી વાળી નાટક કરે છે પણ વાર રાખો તમારી જમા કાકા આ તો આખો દાળો એ પોરી પર છે ને તો આપણે ચોરી કરવાનો મેળ નહીં આવે પાછો કશું તો નહીં મેળ આવે તો પછી કાલ નહીં પણ આજે કોક ચમત્કાર તો હાલવો પડશે કે વગર ચમત્કાર હાલશું તો કાલ પાછા ફરશી અને વળી પાછું કાલ આખું ગોમ ભેગું થાય આપણી તો રોજી રોટી ભાગી જાય કે પછી ખાવું હું એ તો વાત સાચી છે ચમત્કાર ચોકી કરું તો દા કરે રહો હું શકો રૂ જાગતે રહો બાબુજી સરપંચ ને બધા આપણા ગામ માં મરજ પેદા થયા 70 વર્ષ ના ડોહા ભાલા લઈ નીકળી જશે સરપંચ ને બધા તમારી જેવી શિયાળ એટલે પછી વાઘણ બહાર નીકળવું પડે કે કેમ તાને પછી તો તાને પછી વાઘ આવ્યો એ દાડે બીડું ઝડપ પે કે આદેશો થી વાઘ જાગી જો મફત ના રૂપિયા નહીં આલવાના તમને તે જો મફત ના રૂપિયા લે છે આ ખરા વગડા માં આદર ટાડ કે છે હું છું વાઘ કે છે હું છું અને હમા તમે તો આજે કહો છો અમે હજી તો ઝોક પડે છે હમી હોત થાય છે પૂછો તો હમણાં ચમત્કાર હાલશે તમે ચિંતા કરશો નહીં જો માં કાકા દક્ષિણ ના બાજુ ઓટો મારશું ચાર પાંચ હતા કોઈ બગા નહીં પડતા પેલી વસ્તી બકાઈએ તો પોણી તો વાળે કે હરખું જતા રે કેમાં જતા દે શોમા કાકા કાઠું આવી ગયું છે તમે કેતા હતા જીવણીઓ છે જીવણીઓ તો દેખાતો નહીં મોય જીવણીઓ તો નહીં પણ આ તો ત્રણ જણા નીકળ્યા હું કઉ છું તમે તે થાય પણ કોક કરવું પડશે કે આપણો રોજી રોટલો ભાગી જવાનો છે મને એવું લાગે છે અરે મેલ્લા મોટો મારતા આવશું શિયા મેલ્લા અરે જીવણીયા વાળા જાગતે રહો તલવારે બધું સરપંચ નહી ભલે હવારે હાથ વાગે પણ બીજી ચોકડી આવી છો રહો કયો હેડો તમે હોય કુ બાબુજી આ ચોકડી તમે એની આગળની ચોકડી મેરી છે તમે ચિંતા કરશો તમારે જેવો બૂમ પડશે એટલે તમારું જીવન એ બૂમ પેલા સંભળાવશે એટલે પછી છે ને તમે બૂમ પડજો મારી તો લગારે ચિંતા કરતા નહીં હું હજી અમે ત્રણ વાર મોમન બે દાડા લગી રહ્યા લે નહીં અમે તો તારું બાબુજી હોદ્દાના મરણીય થઈ
વાતો નહી કરવી, સમય થાય છે બાબુજી, ડાક્ટર જો પાછા હો એ રોમ 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 પ્રભુ 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 આ બાજુ હેળો ચિંતા કરશો, અમારી તો ચિંતા જ ના કરતા, અમે માર મામોન બે જણા કાફી છે ચોકડી ઉપર, તો પેલી બે ચોકી ખરી હતી ને, કાઠું પડાય એવું હતું, એક જીવણિયા નું ગોઠવ્યું વચમાં પધાર બાબુજી ગોઠવ્યા, છેલ્લે આપણે છીએ વાઘ ખાતો ખાતો આપણા બેન કશું વાળું નહીં, વાઘ હરજો આપણા આટલા ઉપર છેલ્લે આટલા તરી આપણે બે જણા ભરી બંદૂકે દોડે જંગમો ના નીકળે હોય એવો તૈયાર થઈને આવ્યો છે, મને બધી ખબર છે, બીવાય તો છે પાછો ગોમ મારી સૌથી પેલો રેવ નેરું કુરખલ્યું આવે ને તો પટ્ટી મેલી દસ ગોદડો ઉઠી લઈ જાય, તો જબલ બીવાયા તો ખાલી નામ જીએ તો ખરા, હું કેવું થાય છે એનું, આ સરપંચ ને શિકાર છેલ્લા જ્યાં બાબુજી ને બધા મને આટલા મેકિંગ છે, કશો વાંધો નહીં, તમે તાર એ બાજુ ચોકી રાખો, આ બધો જીવન કાઠો છે, વાઘ આવે તો વાઘ ને પૂછરી મૂછરી કાપી લો, મૂછો તો સુંટી હોય ચોક મૂકવી દઉં એટલે હવાને પછલાઈ જાય, તો મારું રેલું ખાઈ જો, પાણી નું પેટ ચીરી મારું રેલું આજ ના કાઢી લઉં ને તો મારું જીવન ગમે તે પણ જીવન જો, બહાદુર ગમો માણસ કોઈ નહીં, જો કેટલા બધા ધોકા લાવે છે, એક હાથમાં મશાલ છે, એક હાથમાં ઢાલ છે, એક હાથમાં તલવાર છે, અને મસે વાઘ આવશે એટલે અમારથી કશું લેવા રહેશે ખરો, આ રહ્યો કેમા બધું લઈને જાય, વાઘ ના દોતા કાઢી ને ગદ્દી ડેરી ના લગાવ તો માનનો જીવન નહીં, તું હોર રાખ, જીવન પાછો અમુ આબા ની તૈયારીઓ થઈ જાય છે, હોર રાખજે, અમુ ખરે રોજ આઠ નવ ના ગાળામાં ગમે તે પહોંચી ને દેખાય તો સર, કેમા એવું કઈ બીવડાવવાની જરૂર નહીં, જીવન આજે જોઈ લેજો કાલે વાઘ નહીં હોય, જીવન મને ખબર છે તું બીવો એવો તો નહીં, કાલે ખાલી આ તો સમજેલા નર ને ચેતવેલો હોય તો હારું, ખાલી ચેતવણ કરી, અમે રોજ વાઘ ને પાડીએ છે એટલે ચેતતો રહેજે, ચેતવાની જરૂર નહીં, આપણા ગામ માં જે જાનવર આવ્યું છે ને એ પાછું હારું છે, કોઈ માણસ ની જલ્દી બનાવતું નહીં, લાવું બાવું નહીં લાગતો, લાવું તો હું નાખ, લાવું નાખ તારા દોત કાઢી લો, અને ડેરી હવારે જોઈજો પાછા દોત પડ્યા છે, કશો વાંધો નહીં, અને મૂછો એક લટકાવવાની છે, વર રાખજે, આ બાજુ ચોકી આખી રાત ચડતું હોય, કર આશી રાત, આશી રાત, તમે વાળજો પાછા બે જણા શેટા ના પડો, નકે એકાદા લઈ જશે, આટલા દવાથી તારો બાપુ અમારા અંગાથી આવતો હતો, આજ તો અમે છીએ વાઘ ને ખબર પડી જઈ શકે, ગોમો ચાર બીજા મરદ આવ્યા છે, એટલે હું જોઉં છું, અમે હવાર ના હાથ વાગી શકે, હમણાં અડધા કલાક છે ઘેર જઈને ઊંઘી દો છો, હમણાં જોઉં છું ચાર મરદ આવ્યા છે, ના અમે બે જણા ચાર મરદ આવ્યા છે, પછી કા ધોચ્ચો લેવા ઉભા નથી કે નહીં ઉભા રહેતા, તમે હો રાખો તમાર ધબ્બાનું ને પેન્ટ નું ને બધું પાછા, અમે તો રોજ વાર રાખ્યા છે, એને ખબર છે, અમને શીખવાની જરૂર નહીં, આટલા દાડો થી ખાલી મારો ટવકો હભળે છે ને, એટલે ફળાક લઈને અબાથી પટ્ટી મેલા દે, હોમાં ઓટો થતો રહે છે, આ તો આજ ખબર પડી છે, એમાં તમે ઓટો મારવા નીકળેલા છો, તો નવો માણસ પાડશે ને એટલે એને બધી આ ખબર પડે, જગતે રહો કાકા, હા બાબુજી ને શિકર છેટલા છે દેખાતા નહી, બાબુજી બોણો ને સરપંચ ત્રણ જણા ઘેર તો નહીં જતા રહ્યા, જીવન નું આ મેલે આ તો એવું એ કરે, નક્કી નહીં ત્રણ જણો નું પાછા, કે હોક જીવણિયા મારતો વાઘ નક્કી ના કહેવાય, આ ત્રણ જણા મહાવિલન છે પાછા, ઘેર જણ હોય જોઈએ કે જીવને તો હવારે ખબર પડશે, ઘેર આવશ્યક નહીં આવતું, પણ સરપંચ તમે ઘેર ઊંઘીધો, પણ જીવનની હજી તમને ખબર નહીં, વાઘને હવારે ઘેર લાવશે, તમે જોવો હજુ ભલે ઘેર જતા રહે, પણ બોલ્યું પુત્રું સર, કૂતરાથી તો કોઈ બીવા હતું છે,
વાગાવા તો જ બીવાનું હોય, અને બીવાનું છે તરવાના ઢાલ ને લાકડો છે તો બધો લાય, એક એક મેલો એટલે તો ભોઈ પડશે, પશુ તો જોઈ લે. જીવન એ સાહસ કર્યું, સરપંચ ને સાહસ કર્યું, બાબુજી ને સાહસ કર્યું, ભોળિયા સાહસ કર્યું, બીજા ચાર જણા સાહસ કરશે, રાગે રાગે કાલ આખું ગોમ સાહસ કરશે, અને આખા ગોમ નો હંપ થઈ જાય ને તો પછી આપડે પછી વખવાઈ જાય, રોટલા ખાવાના હોવા પડશે, કોક તો કરવું પડશે જોમા કાકા, ગમે તે કોક આડું અવડું તો કરવું જ પડશે, નકર જો આદમ જીવણીઓ ને નહીં નાખે ને તો કાલે ગોમ માંથી બીજા વી જણાવી મસાલો લઈને નીકળી જશે, જીવણીઓ હોય છે નકર નહવા રોજ પડશે, તો કોક કરીને પરચો અડાડી દે જોમા કાકા, તો આ જીવણીઓ ને કોઈ વિશ્વાસ બેહી જાય ને તો પછી હપુતા વગડા માં જોવાના. બે જણા મને બીવડાવ્યું છે પાછા, જોકે જોને વાતો જીવન ને કદી વાગત ના જોયો હોય એમ ખેમો ને કેતા 8-9 વાગ્યા હું આવ, આ તો જીવન લાગે છે. જય માતાજી. મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.